સંસાર ઉપર એક અવિચળ સત્ય ગુથાયેલું છે કે જેનો જાણપણે કે અજાણપણે સ્વીકાર કર્યા સિવાય કોઈ ઈલાજ જ નથી. મનુષ્ય જીવનમાં જે કંઈ પણ વિશેષતાઓ છે, એ વિશેષતાઓને જ્યાં સુધી ઓળખવામાં ના આવે ત્યાં સુધી મનુષ્ય સમષ્ટિના પદાર્થોની સાથે, પાપ અને પુણ્યના ભોગવટાની સાથે માથા પછાડ્યા જ કરતો હોય છે. પોતાનું સ્વરૂપ ટોચાય છે, પોતાનું ઊંડાણ બેડોળ અને કદરૂપું બની જાય છે. ત્યારે એ જીવ, એ આત્મા પરમ તારક દેવાધિદેવ અરિહંત પ્રભુને શરણે આવે છે. તન અને મનથી આ જીવ પ્રભુને આજીજી કરે છે અને પ્રભુ એ ભક્તના કાલાવાલા સ્વીકારી એના પર પોતાની દ્રષ્ટિ મૂકે છે. કરવા પ્રેમને જ્યોતિ તમે
તમે મહેરામણી થઈ ઉછળ્યા।